કેમ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર બે એમાં ચોથું ચેપ્ટર માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ બરાબર આ ચેપ્ટર વિશે સમજીએ આ વાણિજ્યની સેવાઓમાંથી એક સેવા છે માહિતી સંચાર ઇ કોમર્સ અને આઉટસોર્સિંગ બરાબર તો વર્તમાન સમયની અંદર પ્રસ્તાવના વર્તમાન સમ વર્તમાન પરિસ્થિતિમાં ધંધાનું હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધતું રહ્યું છે બરાબર કે હરીફાઈનું પ્રમાણ વધી રહ્યું છે તો આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે માનવ સંસાધનો જે તમે દસમા ધોરણની અંદર શીખી ગયા છો ઘણા બધા માનવ સંસાધનો છે જે ધંધાના વિકાસ માટે ઘણા ઉપયોગી છે જેમાં કર્મચારીનો સમાવેશ થાય છે હવે હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ વસ્તુની નીચી પડતર કિંમત માલની ઝડપી હેરફેર અને ગ્રાહકોની વધુ સારી સેવા જે બાબતો ધંધા કે એકમની અગત્ય બની રહી છે આ દરેક વસ્તુ ધંધા કે એકમની હરીફાઈની અંદર ટકી રહેવા માટે હોય છે બરાબર પહેલી તો વસ્તુની ગુણવત્તા ઊંચી હોવી જોઈએ તેની પડતર કિંમત નીચી હોવી જોઈએ બરાબર તેની ઝડપથી હેરફેર થાય તેવી હોવી જોઈએ અને ગ્રાહકોને વધુ સારી સેવા મળે તે દરેક બાબતો ધંધા કે એકમો વિચારવાની હોય છે તો તે લોકો હરીફાઈની અંદર ટકી શકે છે બરાબર માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધા કે એકમ માટે ખૂબ જ અગત્યની હોય છે હવે માહિતી સંચાર કોને કહેવાય તમને આગળ અર્થમાં લઈ જઈને તમને સમજાવું છું કે એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે એટલું જ નહીં પરંતુ ધંધાના આંતરિક કાર્ય બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે તે માટે આઉટસોર્સિંગની પણ ધંધાની જરૂરિયાત બની છે આ બધી માહિતી સંચારનો એક ભાગ છે જે ધંધા કે એકમ માટે ઘણી જરૂરિયાત હોય છે તેમાં આજે તમને માહિતી સંચાર સમજાવું માહિતી સંચાર એટલે પ્રત્યાયન પ્રત્યાયન માટે અંગ્રેજી શબ્દ કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થયો છે કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દોમાંથી બન્યો છે કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરીયા છે તેનો અર્થ થાય છે શેર કોમન એવો થાય છે બરાબર પ્રત્યાનો અર્થ સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા જેના લીધે આજે પ્રત્યે અને વિશાળ અર્થ બની ગયો છે બરાબર હવે માહિતી સંચાર માહિતી સંચાર એટલે એક એક માહિતી બી માહિતી સરળતાથી બીજાને મોકલવામાં આવે બરાબર તેને માહિતી સંચાર કહેવામાં આવે કોઈ માહિતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે સપોઝ કે તમે ફોન પર જે વાત કરો તો માહિતી સંચારનો ભાગ જ છે બરાબર માહિતી સંચાર ઘણી બધી રીતે હોઈ શકે લેખિત સ્વરૂપમાં હોઈ શકે મૌખિક સ્વરૂપમાં હોઈ શકે સાંકેતિક સ્વરૂપમાં હોઈ શકે આજે માહિતી સંચારના વિસ્તૃત રૂપમાં ઘણા બધા રીતે જોવા મળે છે જો આદિમાનવ સંકેતો અને હાભાવોથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા ત્યારબાદ તે બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો શરૂઆતના સમયની અંદર માહિતી સંચારની પ્રક્રિયા સંકેતો અને હાભાવથી થતા હતા બરાબર અત્યારે આપણે જે બુરા બોબળા અને મૂંગા અને બહેરા લોકો માટે જે લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ભાષા પહેલાં થતી હતી બરાબર તેના માટે તે સ્કૂલો પણ સ્થાપિત કરવામાં આવી છે અને તે લોકો માટે અલગ પ્રકારની લેંગ્વેજ પણ બનાવવામાં આવી છે બરાબર હાવભાવ છે તે લોકો વાતો કરી શકે તેને માહિતી સંચાર કહેવામાં આવે છે એક જન માહિતી સરળતાથી બીજાને સમજાવી શકે તેને પ્રત્યાર્ન કે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે ત્યાર પછી બોલીનો ઉપયોગ થયો હવે આપણે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા સંજ્ઞાઓનો ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે માહિતી સંચાર એ દ્વિમાર્ગી છે એટલે બે માર્ગની પ્રક્રિયા છે બરાબર માહિતી સંચારમાં માહિતી એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા હોય છે એટલે એક સ્તરેથી બીજા સ્તરે કે એક જગ્યાથી બીજા જગ્યા કે એક દ્વારા એક જનથી બીજા દ્વારા જે માહિતી મોકલવામાં આવે છે બરાબર આ પ્રક્રિયા માહિતી મોકલનાર દ્વારા માહિતી જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ પ્રતિસાદ એટલે કે તેના મંતવ્યો તેની વિચારના આપે છે આ માહિતી સંચારમાં માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણી સૂચનો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેના આદાન પ્રદાન થતું હોય છે માહિતી સંચારમાં માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણી સૂચનો આ બધે સ્વરૂપમાં હોઈ શકે છે માહિતી સંચારમાં જ્યારે માહિતી સંદેશા સંદેશા શબ્દો દ્વારા એટલે કે ભાષાનો ઉપયોગ ઉપયોગ દ્વારા રજૂ થતો હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે ઓ ખાસે આપ રાખજો માહિતી સંચારમાં જ્યારે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શાબ્દિક માહિતી સંચાર બને શાબ્દિક માહિતી સંચાર લેખિત કે મૌખિક સ્વરૂપમાં પણ હોઈ શકે છે માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્ય તેનું સ્થાન પણ ખૂબ જ અગત્ય હોય છે કે જ્યારે પણ માહિતી સંચાર કરવામાં આવે ત્યારે માહિતીની અંદર બેઠા તેના શબ્દો બરાબર તે ક્રમ અનુસાર હોવા જોઈએ વાક્ય રચના સ્વરૂપે હોવા જોઈએ તે વાક્યની યોગ્ય પસંદગી હોવી જોઈએ તો માહિતી સંચાર સરળતાથી બીજાના સમજી શકાય છે આ વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે બરાબર એટલો ઉપજે છે બરાબર તેનો અર્થ સમજાય છે બરાબર સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવો જોઈએ સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ કી ઇટ શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકો અને સરળ સંદેશો હોવો જોઈએ માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે જેમાં શબ્દો ન હોય તેને અશાબ્દિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા શારીરિક અભિવ્યક્તિ શારીરિક મુદ્રા ચહેરાના હાવભાવ આંખના ઈશારા કલાત્મક રીતે એટલે કે વાંદન ગાયન નૃત્ય શિલ્પકલા ચિત્રો નકશા ટોપોની સલામતી સાયરન વગેરે સ્વરૂપે હોઈ શકે છે તે અશાબ્દિક છે બરાબર તમે દસમા ધોરણની અંદર એમસી કે એકબીજાને પૂછતા હતા તમે ઈશારા દ્વારા તમે પૂછતા હતા તો એ અશાબ્દિક માહિતી સંચાર કહેવામાં આવે બરાબર કે એકમની અંદર બેટા સાયરન રાખવામાં આવે છે કે નોકરી આવવાનો અને નોકરીથી છૂટવાનો તો સાયરન છે સ્કૂલની અંદર બેટા જ્યારે પહેલાં લેક્ચર પતે બીજો લેક્ચર પતે ત્યારે એ શું કે બેલ રાખવામાં આવે તો ત્યારે અશાબ્દિક માહિતી સંચાર કહેવામાં આવે છે જેના દ્વારા તમે સરળતાથી સમજી શકો છો માહિતી સંચારની વ્યાખ્યા વિચારો અભિપ્રાયો કે માહિતીનું વ્યક્તિત્વ લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની આપલેલ થવી એટલે માહિતી સંચાર કહે છે વિચારો છે અભિપ્રાયો છે માહિતીનું વ્યક્તિત્વ બરાબર લખાણ કે સંજ્ઞા દ્વારા સંદેશાની બેટા જે આપલેલ કરવા આ બધી વસ્તુ હોય એને જેની આપલેલ કરવામાં આવે તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે આગળ માહિતી સંચાર એ લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે જેમાં માહિતી અને જ્ઞાન વિચારો ખ્યાલો સમજણ સંવેદનાઓ લાગણી કે વલણો બરાબર અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું થતું એવું પ્રસરણ છે કે જે માહિતી મેળવનાને પ્રભાવિત કરે અને તેના વર્તનમાં પરિવર્તન થાય અને તેના સાથે સંબંધ સ્થાપે અને જાળવે તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે હવે એક જણાથી બેટા જે બધી વસ્તુઓ છે બીજા વ્યક્તિને મોકલી અને તેમાં કંઈ પરિવર્તન આવે તે સમજે અને તેનો તે સંબંધ સ્થાપિત થાય અને તે જાળવે તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે માહિતી મોકલનાર બેટા જો જ્ઞાન આપે વિચારો આપે ખ્યાલો આપે સમજણ આપે સંવેદના આપે લાગણી આપે વલણો આ બધું બેટા માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી જે લેખિત હોય મૌખિક હોય શાબ્દિક હોય કે અશાબ્દિક હોય એના દ્વારા બેટા તેને પહોંચાડવામાં જે આવે છે બરાબર તેના માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજીને બહુ મસ્ત વેખ્યા છે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા સપોઝ બેટા હું તમને જે ભણાવું છું બરાબર જે તમને વસ્તુ સમજાવું છું તમે સમજો છો તે એક પ્રકારનો માહિતી સંચાર છે પછી એ માહિતી સંચાર બેટા હું શાબ્દિક કરું અશાબ્દિક કરું લિખિત કરું મૌખિક કરું કોઈપણ રીતે બેટા થઈ શકે છે બરાબર અત્યારે હું તમને જે સમજાવું છું એ મૌખિક છે અને તમે સમજો છો તે માહિતી સંચાર મારા વિચારો તમારા મગજમાં દાખલ કરું છું તે માહિતી સંચારનો ભાગ છે હવે માહિતી સંચારની પ્રક્રિયા એમાં પહેલું આ છે માહિતી માહિતી એટલે ડેટા બરાબર આધાર સામગ્રી એટલે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ એટલે જે માહિતી મળે છે તેના પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ નિપજ એટલે પરિણામ જેને માહિતી તરીકે ઓળખવામાં આવે છે તો તમે જે ડેટા એકઠા કરો છો અને તેના પર તમે જે પ્રોસેસ એટલે જે પ્રક્રિયા કરી અને જે પરિણામ મેળવો છો તેને માહિતી તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે એક વસ્તુના પાંચ સ્તરેથી ભાવ લેવામાં આવે બરાબર તમે એક વસ્તુના છે તમે અલગ અલગ એરિયામાંથી તમે એના ભાવ લો સપોઝ એક ખાંડ છે બરાબર તમે ખાંડના બેટા અલગ અલગ એરિયામાંથી તમે ભાગ લો તમે નવરંગપુરાનો ભાગ લો સીજીરોડનો ભાગ લો તમે મણિનગરનો ભાગ લો બરાબર પછી તમે સ સરખેજનો ભાવ લો બરાબર તમે ઈસનપુરનો ભાવ લો તો પાંચ જગ્યાથી તમે ભાવ લાવો છો બરાબર તો પાંચે જગ્યાનેથી અલગ અલગ ભાવ નીકળ્યા હતા તમે પાંચ અલગ અલગ શોપિંગ મોલમાંથી તમે ભાવ લેના હોય રિલાયન્સ છે બરાબર આલ્ફા મોલ છે બરાબર એવા પાંચ મોટા મોટા શોપિંગ મોલમાંથી તમે ખાંડના ભાવ લાવો અને પછી તેના પર બેટા તમે શું કરશો એનાલિસિસ એક પ્રોસેસ કરશો તમે વિચારણા કરશો એટલે એક જ વસ્તુના પાંચ સ્થળેથી ભાવ લેવામાં આવે અને એ ભાવ એને શું કહેવાય બેટા ડેટા કહેવાય બરાબર પરંતુ તેમાં સૌથી ઓછો ભાવ કે સૌથી વધુ ભાવની જે વિગતો તમને મળે છે તમે જે એનાલિસિસ પ્રક્રિયા કરો છો જે તમે એની આખરી નીપજ કાઢો છો પરિણામ કાઢો છો કે સૌથી વધુ ભાવ કયો છે સૌથી ઓછો ભાવ કયો છે એ તમારી માહિતી બનતી હોય છે પ્રક્રિયા આ માહિતી સંચારમાં માહિતી આપેલ માટેની પ્રક્રિયાના સોપાનો જે નીચે મુજબ છે બેટા સોપાનો પહેલું બેટા સંદેશાનું ઘડતર બરાબર આ આખા બેટા સોપાનો તમને લાઇન સર બેટા આપેલા છે છ છે બરાબર તેની તમારે વિચારણા કરવાની છે સંદેશાનું ઘડતર બેટા પહેલું જોહિતીના અદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં જે સંદેશા બેટા લેખિત હોય મૌખિક હોય શાબ્દિક હોય કે અશાબ્દિક સ્વરૂપે હોય શકે અને તમને બેટા ઉદાહરણ આપ્યું છે કે રાજકોટના રાત્રે આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તો બેટા સંદેશાનું ઘડતર થયું બરાબર તમારું એ ઘડતર થાય છે ભાઈ તમે લેખિત મૌખિક શાબ્દિક અશાબ્દિક સ્વરૂપે તમે બેટા માહિતી મેળો માધ્યમની પસંદગી સંદેશાની રચના કર્યા બાદ ઉપર સંદેશો તો બેટા તમે માહિતીની પ્રક્રિયા કઈ રીતે કરવી છે બરાબર લિખિત મૌખિક સાબ્દિક અશાબ્દિક સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈક અથવા તો એકથી વધુ બેટા માધ્યમની પસંદગી કરવામાં આવતી હોય છે બરાબર માધ્યમની પસંદગી કરવામાં આવે કે કયા માધ્યમથી બેટા તમારે સંદેશો મોકલવો છે થર્ડ નંબર બેટા સંદેશો મોકલવો તો તમે એની રચના કરશો કે સંદેશાની રચનાના માધ્યમની પસંદગી કર્યા પછી તમે સંદેશો મોકલવામાં આવે મૌખિક મોકલવો લિખિત મોકલવો શાબ્દિક છે કે અસાબ્દિક છે ભાઈ સંદેશાનો બેટા સંદેશો મોકલો તમે જેને સંદેશો મોકલો છો એ સંદેશાનો પછી શું કરશે બેટા સ્વીકાર કરશે તો સંદેશો મોકલના સંદેશો મોકલે છે ત્યારે તે સંદેશો મેળવનાર તે સંદેશાનો શું કરે છે સ્વીકારો એટલે પ્રાપ્ત કરે છે સંદેશાનું અદઘટન સંદેશો મોકલના સંદેશાની એવી ભાષાને શબ્દોનો ઉપયોગ કરશે જેથી સંદેશો તેનો સ્વીકાર કરી તેનો યોગ્ય રીતે અડઘટણ બરાબર એટલે કે અટઘટન એટલે તે સંદેશો સમજે છે બરાબર તે સંદેશાની સમજ મેળવે છે અને છેલ્લો બેટા સંદેશાનું પ્રત્યાતુર એટલે તેની નિપજ કે અટઘટન કે પરિણામ સંદેશો સ્વીકારના સંદેશાનું યોગ્ય અટઘટન કરે તેનો પ્રત્યુત્તર અથવા તો તેનો જવાબ આપશે અથવા તેનો સ્વીકાર કરશે તે સમજશે એ દરેક થઈ શકે છે તો આ રીતે બેટા સંદેશાની મોકલવામાં એટલે માહિતી સંચાર કરવામાં આવે એ તમને બેટા ઉદાહરણ આપ્યું છે તમે ઉદાહરણમાં દરેક વસ્તુ જોઈ શકો છો બરાબર આ રીતે બેટા માહિતી સંચારની પ્રક્રિયા થતી હોય પહેલાં બેટા સંદેશાનું ઘડતર એટલે સંદેશો તૈયાર કરવામાં આવે છે પછી તેની પસંદગી કરવામાં આવે છે કે કયા માધ્યમથી મોકલવો બરાબર રૂબરૂ જોવો બીજા દ્વારા મોકલવો ઘણા બધા રીતે બેટા તેના રસ્તા છે સંદેશો બેટા મોકલવામાં આવે છે સંદેશાનો સ્વીકાર થાય છે સંદેશાનું અર્થઘટન થાય છે અને સંદેશાનું પ્રત્યુત્તર કરવામાં આવતું હોય છે હોમવર્કની અંદર બેટા તમામ વસ્તુ તમારે ફેરબુકની અંદર તમારે લખવાની રહેશે આમાંથી કંઈ પણ ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય